નમસ્કાર, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો રાજ્યની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેવામાં પણ ખાસ ડીસા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કંસારી પાંથાવાડા હાઈવે પર પાણી ભરાઈ ચુક્યા છે. ધોધમાર વરસાદ થતા રસ્તાઓ પાણી પાણી નજરે ચડી રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે ખેતરો પણ બેટમાં ફેરવાઈ ચુક્યા છે. તો ડીસા પંથકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ખેતરોમાં પણ હાલ પાણી પાણી જોવા મળી રહ્યું છે. કંસારીમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. કંસારી પાંથાવાડા હાઈવે પર પાણી ભરાઈ ચુક્યા છે. રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે. ડીસાની અંદર ગઈકાલથી જે વરસાદ નોંધાઈ રહ્યો છે, સતત વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ડીસાની અંદર જોવા મળી રહી છે. હાલ પણ ડીસામાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. લોકો હાલ જે રીતે નીકળી રહ્યા છે, અવર જવર કરવામાં પણ ભારે હાલાકી પડી રહી છે ડીસાની અંદર. અને વરસાદને કારણે જે પાણી ભરાયા છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે. ખેતરોમાં પાણી જ પાણી નજરે ચડી રહ્યા છે. પાકને નુકસાન થયું છે. આ સાથે જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર બનાસકાંઠાની અંદર હજુ પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો બનાસકાંઠાના ડીસાની અંદર ગઈકાલથી જે વરસાદ શરૂ થયો છે, ગઈકાલે પણ જે વરસાદ નોંધાયો હતો અને આજે પણ 2 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. સતત અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અત્યારે પણ 1 વાગ્યા સુધીમાં પણ ડીસાની અંદર વરસાદ હાલ યથાવત જોવા મળી રહ્યો છે. વરસાદનું જોર નથી ઘટી રહ્યું અને જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે. અવર જવરમાં પણ હાલાકી, સાથે જ ઘરોમાં પાણી ઘૂસવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા છે. સંવાદદાતા ભરત સુંદેશા જોડાયા છે. જી ભરત, જે રીતે કહી શકાય કે ડીસા પંથકમાં અત્યારે પણ ધોધમાર વરસાદ. બિનલ, ચોક્કસ થી આજે સવારથી જ બનાસકાંઠાની અંદર અને ખાસ કરીને ડીસાની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ડીસા શહેરની અંદર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો હાલમાં ખાસ કરીને કહી શકાય જે કંસારી થી પાંથાવાડા એટલે કે રાજસ્થાનને જોડતો જે માર્ગ છે ત્યાં પણ હાલમાં પાણી ભરાયા છે. ક્યાંક વાહન વ્યવહાર પણ હાલ અટક્યો છે. કહી શકાય કે બનાસકાંઠાની અંદર ડીસાની અંદર સતત વરસાદ ધોધમાર પડી રહ્યો છે. સવારે જે 6 વાગે વરસાદ શરૂ થયો હતો તે બપોરે 12 વાગ્યા સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ ઝાપટ્યો છે ને અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. હાલમાં જે કંસારી પાથાવાડા જે હાઈવે છે રાજસ્થાનને જોડતો એ રસ્તા ઉપર પણ હાલ પાણી ભરાયા છે. ક્યાંક વાહનોને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને અનેક વાહનોને હાલ રોકાવી દેવામાં આવ્યા છે. જી જી ભરત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. હાલ જે રીતે વરસાદને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, સાથે જ ભારે વાહનોને પણ નથી અવર જવર કરવા દેવામાં આવતી. લોકોને પણ ઘરની બહાર ન નીકળવા માટેની ખાસ અપીલ કરાઈ છે.